વાત પાટણની પાટણના સાંતલપુર તાલુકાના અબિયાણા ગામના ખેતરોમાં હજુ પણ વરસાદી પાણી ઓસરે ત્યાં તો બનાસ નદીના પાણી ખેતરોમાં ઘૂસ્યા છે ખેતરોના બંધપાડા તોડી બનાસ નદીના પાણી ખેતરોમાં ફરી વળ્યા છે ખેતરો જળમગ્ન થતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા આ તરફ કોંગ્રેસ ધારાસભ્ય દિનેશ ઠાકોરે સંખેશ્વર તાલુકાના ગામોની મુલાકાત લીધી ભારે વરસાદથી સંખેશ્વર તાલુકાના ગામોમાં પાણી ભરાયા છે તો ખેતરોમાં પણ ઘૂંટણસમાં પાણી ભરાતા પાક નષ્ટ બન્યો ખેડૂતોની મુશ્કેલી જાણી કોંગ્રેસ ધારાસભ્યએ માન કરી કે સરકાર ઝડપથી સર્વે કરી નુકસાનીનું પૂરેપૂરું વળતર આપે વાત પાટણની પાટણના સાંતલપુર તાલુકાના અબિયાણા ગામના ખેતરોમાં હજુ પણ વરસાદી પાણી ઓસરે ત્યાં તો બનાસ નદીના પાણી ખેતરોમાં घुस્યા છે ખેતરોના બંધપાડા તોડી બનાસ નદીના પાણી ખેતરોમાં ફરી વળ્યા છે ખેતરો જળમગ્ન થતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા આ તરફ કોંગ્રેસ સભ્ય દિનેશ ઠાકોરે સંખેશ્વર તાલુકાના ગામોની મુલાકાત લીધી ભારે વરસાદથી સંખેશ્વર તાલુકાના ગામોમાં પાણી ભરાયા છે તો ખેતરોમાં પણ ઘૂંટણસમાં પાણી ભરાતા પાક નષ્ટ બન્યો ખેડૂતોની મુશ્કેલી જાણી કોંગ્રેસ ધારાસભ્યએ માંગ કરી કે સરકાર ઝડપથી સર્વે કરી નુકસાનીનું પૂરેપૂરું વળતર આપે